મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું એપ્રિલના વાયદામાં આજે 4 એપ્રિલે 70,248 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઊંચાઈ પર પહોંચ્યું. બુધવારે એમસીએક્સ ગોલ્ડ 79,778 પર બંધ થયું હતું. જોકે તેના પહેલા ઇન્ટ્રાડેમાં સોનું 69,999 રૂપિયા સુધી પહોંચ્યું હતું, પરંતુ 70,000ના સ્તરને પાર ન કરી શક્યું. આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 6,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધારેની તેજી આવી ચૂકી છે. જાન્યુઆરીની શરૂઆતમાં સોનું વાયદા 63,600 રૂપિયાના સ્તરની નજીક ટ્રેન્ડ કરી રહ્યું હતું. ઘરેલુ ઉત્પાદ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાનો નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $2,300 પ્રતિ આઉન્સને પાર નીકળી ગયું છે. સોનાની કિંમતોમાં આ તેજી ઘણા કારણોથી છે. આ વર્ષે વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવ્યો કરાશે. જોકે હાલ તે સ્પષ્ટ નથી કે આ ઘટાડો ક્યારે કરવામાં આવશે, પરંતુ એનાલિસ્ટ અનુમાન લગાવ્યું છે કે મે મહિનામાં આ સવાલોનો જવાબ મળી જશે. બીજી તરફ ડોલરની કમજોરીના નો ફાયદો પણ સોનાની કિંમતોને મળ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. સોનાના ઉપરાંત ઘરેલું બજારમાં ચાંદીની ચમક પણ વધી છે. એમસીએક્સ પર ચાંદીનો મેનો વાયદા બજાર 79,766 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે, જે ચાંદીની લાઇફ ટાઈમ હાઈ છે. હાલ ચાંદીની કિંમતોમાં લગભગ 1% તેજી જોવા મળી છે. તાજ મામલે આપણી સાથે નિષ્ણાત જોડાઈ ચુક્યા છે મિતાબેન મહેતા. મિતાબેન, સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. મિત્રો, મારો સવાલ છે કે સોના ચાંદીના બજારમાં જે પ્રકારે સોનું પીળી ધાતુ જે ખૂબ જ કિંમતી ગણાય છે તેના ભાવ આજે રેકોર્ડ બ્રેક સપાટી પર પહોંચી ગયા છે, શું કારણ હોઈ શકે આની પાછળના? જી અભિજીતભાઈ, બહુ સારું લેવલ આજે સોનામાં જોવા મળેલું છે, અને એની પાછળનું મેજર કારણ તો એકચ્યુઅલી તમે જ કહી દીધું, જે વ્યાજ દરના ઘટાડાની એક્સપેક્ટેશન્સ છે. ઓલરેડી આપણને એક પ્રોમિસ તો મળી જ ગયેલું છે, યુએસમાં ફેડ રેટ જલ્દીથી કટ આવી શકવાની શક્યતા છે, અને આ વર્ષમાં દે પ્રોમિસ કે 3 ટાઈમ તો એ લોકો મિનિમમ રેટનો કટ આપશે જ. હવે રેટ કટ મળશે એનું મેજર એનું ઇફેક્ટ મેઇનલી સોના ચાંદી પર આવી જ શકે છે. જ્યારે આમાં રેટ્સ તમને ઓછા મળે છે ત્યારે લોકો સેફ હેવન તરફ જાય છે, અને એના હિસાબે સોના અને ચાંદીમાં રોકાણ ઇન્સ્ટિટ્યુશનલ રોકાણ વધવાની શક્યતાઓ વધી જાય છે, અને રેટ કટની તો હજુ શરૂઆત થવાની છે. સો મને તો એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ 2-3 યર્સ હજુ બી સોના ચાંદીમાં મુવમેન્ટ ઉપરની તરફ રહેવાની પૂરી શક્યતા છે, કારણ કે રેટ સાયકલ ઘટવાની શરૂઆત થઈ રહી છે, તો એની ઇફેક્ટ તો સોના ચાંદી પર આવવાની જ છે. થોડા એવું બી લાગી રહ્યું છે કે ઇટ્સ ક્વાઇટ ઓવરબોટ, તો થોડા લેવલ્સ આપણે જાણી લેવા જોઈએ, જે લેવલ્સ ને ધ્યાનમાં રાખીને આપણે ટ્રેડ્સ કરી શકે. અધરવાઇઝ તમે ઇન્વેસ્ટમેન્ટ માટે તો તમે નેક્સ્ટ 1 યર ઇઝ રિયલી ગુડ ફોર સિલ્વર ને ગોલ્ડ. જી ચોક્કસ. મિતાબેન, સવાલ એ પણ થાય છે કે ડોલર કમજોર છે અત્યારે, એનો ફાયદો પણ સોના ચાંદી બજારને મળી રહ્યો હોય એવું કહેવાય રહ્યું છે, શું આ વાત સાચી છે? યસ યસ કરેક્ટ. સો જેટલું ડોલર નીચેની સાઈડ હશે તો એ સોના ચાંદીને એફેક્ટ કરવાનું જ છે. અને અભિજીતભાઈ, એક વસ્તુ, હું ટેકનિકલ એનાલિસ્ટ છું તો તમને એઝ અ ટેકનિકલ એનાલિસ્ટ કહું તો અત્યારે ટેકનિકલ સ્ટ્રક્ચર સોના ચાંદીનું એટલું સારું છે જે મંથલી ચાર્ટ અને ક્વાર્ટરલી ચાર્ટ પર, તો એવું લાગી રહ્યું છે કે જે સ્લો મુવમેન્ટ અને સ્લો સ્પીડ હતી એના કરતા અત્યારે સ્પીડ એકદમથી વધવાની પૂરી પૂરી શક્યતા છે. શોર્ટ ટર્મ જે ટ્રેડ કરતા હોય એ લોકોને તો લેવલ્સ ધ્યાનમાં રાખવા જ પડશે, બટ અધરવાઇઝ જેને ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ લોકોને એક વર્ષ સુધી બિલકુલ વાંધો નથી, કારણ કે ડોલર કમજોર અને રેટ કટ્સ ની પૂરી એક્સપેક્ટેશન્સ, તો ડેફિનેટલી આ તો સોના ચાંદીને અસર કરવાની જ છે. ચોક્કસ. મિતાબેન, સવાલ એ પણ છે મારો કે નવું નાણાકીય વર્ષ શરૂ થયું 1 એપ્રિલ સોમવારથી, અને નવા નાણાકીય વર્ષમાં જ પહેલા સપ્તાહમાં બીજી વખત આ રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે, તો શું આ નવા નાણાકીય વર્ષમાં જે તેજી જોવા મળી છે એ આપણા દેશનું જે અર્થતંત્ર સુધર્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે વિઝન છે એના કારણે આ બધી ફેરફારો જોવા મળી રહ્યા છે? જી, એકચ્યુઅલી જીડીપી વધવાની પૂરેપૂરી શક્યતા છે. હમણાં નિર્મલા સીતારમણનું જે હતું સ્ટેટમેન્ટ કે જીડીપી નેક્સ્ટ ક્વાર્ટરમાં બી, લાસ્ટ ક્વાર્ટરમાં બી તમને 8% ઉપર જોવા મળશે, તો વધતું જીડીપી, સારી ઇકોનોમી અને મોદીજીનું વિઝન, બધી જ વસ્તુ
આપણા એટલે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન્સ જ બધું વધશે અને બધું ઓવરઓલ ઇકોનોમી સારી થશે, તો એ બધાની અસર બી સોના ચાંદી અને હું તો કહું છું એક્વિટી બેના પર અસર પૂરેપૂરી પડવાની શક્યતાઓ રહેલી છે. ચોક્કસ. મિતા, મેં છેલ્લો સવાલ કરું તમને. સોના ચાંદી બજારમાં તેજી આવી રહી છે, અત્યારે ખરીદારી તો મારા ખ્યાલથી ઓછી થશે કારણ કે 70,000 પાર છે, ત્યારે આ સંજોગોમાં લેવું કોઈ પણ પૈસાદાર હોય તો પણ એ બહુ વિચાર કરે, પરંતુ જેની પાસે સોનું ચાંદી છે એ લોકો અત્યારે આ સંજોગોમાં વેચવા માટે, વેચવાલી માટેનો માર્કેટમાં આગળ વધે તે કેટલું યોગ્ય છે, એના માટે શું કહેશો આપ? નહીં, હું બિલકુલ અત્યારે નથી કહેતી કે જેની પાસે ઓલરેડી છે એ લોકોને અત્યારે વેચવાની જગ્યા નથી, પણ ધેટ્સ વાય હું તમને જે કહેતી હતી એ લેવલ્સની વાત છે. 68,000 એક એવો લેવલ છે સોના માટેનું જેને પાર કરીને સોનું ઉપર ગયેલું છે. તો જે લોકોને સપોઝ વેચવાનો બી વિચાર કરે છે, જે લોકોએ બહુ પહેલાથી લીધેલું છે, તો 68,000 ની નીચે નથી જતો ત્યાં સુધી તો એ લોકો એ બિલકુલ વિચાર કરવાનો જ નથી અને એ તમે એને હોલ્ડ જ કરી શકો છો. 68,000 ને ક્રોસ કરીને નીચે આવે કોઈ પણ કારણોસર તો એકવાર ત્યાં વેચવાનો વિચાર કરી શકે, અધરવાઇઝ તમારો સ્ટોપ લોસ તમે થોડુંક ઉપર જ લઈને ખેંચી શકો છો. ઓફકોર્સ નવી ખરીદારી શક્ય નથી, એની માટે તમારે થોડી ડીપ ની રાહ જોવી પડશે. થોડુંક ડીપ મળશે 68,000 ની આસપાસ ત્યારે તમે એકવાર અગેન ખરીદી કરવાનો વિચાર કરી શકો છો. ચોક્કસ. ખૂબ ખૂબ આભાર મિતાબેન અમારી સાથે જોડાયા અને સોના ચાંદી બજાર વિશે થોડી જે જાણકારી આપી બદલ. તો દર્શકો, તો જે રીતે સોના ચાંદી બજારમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સોના, હજી પણ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે, ત્યારે આપ સૌને એવી પણ જે નિષ્ણાત હતા એમણે મિતાબેને એમણે પણ કહ્યું કે જો અત્યારે સોના ચાંદી બજારમાં તેજી છે તો હાલના સંજોગોમાં જેની પાસે સોનું ચાંદી છે તે લોકો વેચવાનું વિચારે નહીં અને તેને રોકાણમાં, રોકાણ તરીકે એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે રાખી મૂકે, ત્યારે આવનારા સમયમાં જે ભાવ થવાનો છે અને સોના ચાંદી બજાર જે અપ થવાનું છે તેના કારણે દેશનું અર્થતંત્ર પણ સુધરશે અને દેશને પણ ઘણો ફાયદો થવાનો છે. ત્યારે આ સંજોગોમાં હાલના સંજોગોને જોતા સોના ચાંદી બજારમાં તેજી છે ત્યારે વેચવાનો કોઈ ક્યારે વેચવાની ઉતાવળ ન કરવી જોઈએ તેવું ચોક્કસ મિતાબેન મહેતાનું કહેવું છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે સોના ચાંદી બજારની જે તેજી છે તેને જોતા આગામી સમયમાં પણ આ વધારો થવાની સંભાવનાને નકારી શકાય નહીં.